નમસ્કાર, સ્વાગત છે આપનું ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં. ફરી એક વખત હાજર છું વિક્રમ પાઠક, અને આજે આપણે વાત કરીશું ડિમોનેટાઇઝેશનના વર્ષીની, એટલે કે નોટબંધીની વર્ષીનું આ સપ્તાહ છે. એક તરફ સત્તા પક્ષ અને એક તરફ વિરોધ પક્ષ, બંને લોકો આ દિવસને ઉજવી રહ્યા છે, પણ બંનેના અલગ અલગ ઇન્ટેન્શન્સ છે. સરકાર આને એક સફળતાને તરીકે ઉજવી રહી છે, તો આને વિરોધ પક્ષ જે છે તે આને એક ટ્રેજેડી તરીકે ઉજવી રહી છે. પણ આ નોટબંધીનો એક વર્ષનો સમયગાળો વીતી ચૂક્યો છે. નોટબંધીને લઈને શું ફાયદા થયા છે, શું ગેરફાયદા થયા છે, ખરેખર આને લઈને જે સરકારના હેતુ હતા એ સિદ્ધ થયા છે, અને ખાસ કરીને જે આમ લોકો, ઇકોનોમી અને આપણા જેવા લોકોની ઉપર શું એની અસર થઈ છે એની ચર્ચા કરીશું આજે. અને ખાસ કરીને ટેક્સેશનના ફ્રન્ટ ઉપરથી આની કેટલી ઇમ્પેક્ટ આવતી જોવા મળી છે એ બધા મુદ્દાઓની વાત કરીશું. આપણી સાથે આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, સ્વાગત છે આજે CNBC બજારમાં. આજે ટેક્સેશનના પાર્ટ ઉપર વાત કરીએ, પહેલાં સમગ્ર દેશ અને ખાસ કરીને સત્તા અને પક્ષ અને વિરોધ પક્ષ બંને પોતાના સ્ટેપને જસ્ટિફાય કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. મનમોહનસિંહ તો આને ઉઘાડી લૂંટ પણ કહી રહ્યા છે. આવા બધા જે સ્ટેટમેન્ટ, જે થોડાક આમાં એવું પણ કહી શકાય કે હાઇપોથેટિકલ પણ વધારે છે. તો નોટબંધીનું સર્વાયું આપના મતે શું છે? વિક્રમ, હું નોટબંધીનો આખો જે સમગ્ર પેકેજ છે એને રાજકીય ટીકા ટિપ્પણ બાજુએ મૂકીને એક દેશના આમ નાગરિક તરીકે એક અર્થકારણના સંદર્ભમાં વિચારીએ, સી આજે એબ્સોલ્યુટ ટર્મ્સમાં કહીએ તો કોઈ પણ વસ્તુ એ 100% સારી કે 100% ખરાબ હોતી નથી. અલબત્ત નોટબંધીના સંદર્ભમાં આજે એક વર્ષ પછી એમ કહી શકાય કે જે એના કેટલાક ઉદ્દેશ હતા, સરકારે ધાર્યું હશે કે આવું 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 કંઈક બનશે, એનાથી કંઈક જુદું પણ બન્યું છે. પણ જુદું બનવાને કારણે એ નોટબંધીએ જાણે દેશ ઉપર મોટી આફત આણી દીધી હોય એ પ્રકારની ટીકા કરવી મને લાગે છે સંપૂર્ણપણે અયોગ્ય અને અસ્થાન્ય છે. આ નોટબંધીનું તમે સરવૈયાની વાત કરીને, એટલે તમારે યુ હેવ ટુ લુક એટ ઇટ, જેને અંગ્રેજીમાં એક ખૂબ સુંદર શબ્દ છે, એક હોલિસ્ટિક, એક સર્વાંગી સ્વરૂપે તમારે એને નિહાળવાનું છે. નહીં તો આપણે દર્શક મિત્રો નાના હતા ત્યારે સ્કૂલની અંદર આપણને પેલી એક વાર્તા શીખવાડવામાં આવતી કે એક હાથી હોય અને ચાર આંધળાને તમે હાથીની આજુબાજુ મૂકી દો અને એને અડીને એમ કહેવાનું હોય કે ભાઈ આ શું છે, તો કોઈ કહે પહેલાં એની એના શરીરનો મધ્યભાગ અડીને કે આ તો મોટી દિવાલ છે, પેલો એનો પગ અડીને કોઈ કહે કે આ તો થાંભલો છે, પાછળ પૂંછડું ટચ કરે તો કે આ તો દોરડું છે. એટલે દરેક જણ જો માત્ર એને, જેને માયોપિક વ્યૂ એટલે કે એક જ, તમે એને ખૂબ નેરો એક આઈસાઇટથી જુઓ તો તમને ઉઘાડી લૂંટથી માંડીને કેટકેટલી ટીકા ટિપ્પણ કરવાનું મન થાય. પણ જો સમગ્ર સંદર્ભમાં વિચાર કરીએ, અલબત્ત બે વસ્તુઓનો આપણે સૌ પ્રથમ સ્વીકાર કરવો જ પડે કે સરકારના જે વિવિધ આશયોમાંથી એક તો જે ફેક કરન્સી, જે બનાવટી નોટો આપણે ત્યાં સર્ક્યુલેશનમાં હતી, જે ચાલતી હતી, એના ઉપર અંકુશ મૂકવામાં ચોક્કસપણે નોટબંધી મહદ અંશે સફળ થઈ, એમાં એ નિર્વિવાદ બાબત છે. એ જ રીતે ટેરર ફંડિંગ, તો ટેરર ફંડિંગને પણ ચોક્કસ રીતે એમ કહી શકાય કે યુ નો ધી ઇન્સિડન્ટ્સ ઓફ ટેરર હેવ ગોન ડાઉન પોસ્ટ ડિમોનેટાઇઝેશન. એટલે આ બે તો એની બહુ જ ચોક્કસ નિશ્ચિત વાતો છે. જે કદાચ અપેક્ષા એક હતી કે તમારા એક તરફ અપેક્ષા એ હતી કે કાળા નાણાંને નાથવામાં અથવા તો બહાર લાવવામાં આ એક જે ભાગ ભજવશે એ કેટલા અંશે તમારો હેતુ સર થયો એ પ્રશ્ન ચોક્કસ ઊભો થાય. કારણ કે લગભગ 17.77 લાખ કરોડ વિક્રમમાં કરન્સી વોઝ ઇન સર્ક્યુલેશન જ્યારે 8 નવેમ્બરે આ નોટબંધીનું પગલું જાહેર કરવામાં આવ્યું, અને એના 86% દેવર ધી સ્પેસિફાઇડ બેંક નોટ્સ, એટલે કે જે 500 અને 1000ની નોટોને પાછી ખેંચી લેવામાં આવી એ 86% જેટલી હતી.
એટલે એક અંદાજ પ્રમાણે લગભગ 15.44 લાખ કરોડ એમ કહી શકાય કે દે શુડ હેવ બીન યુ નો ધી 501,000 નોટ્સ. એક અનુમાન એવું હતું કે ભાઈ કાળા નાણાં તો લોકો અંદર પાછા લાવે નહીં બેંકમાં જમા કરવા માટે, એટલે કદાચ સારી એવી રકમ 1,00,000, 2,00,000 કરોડ કે 3,00,000 કરોડ પણ જો ન જમા થાય તો સરકારને એનો ચોક્કસ એક ફાયદો થાય. પણ બન્યું એવું કે આ 15.44 લાખ કરોડ સામે લગભગ 15.28 લાખ કરોડ, એટલે ઓલમોસ્ટ યુ કેન સે કે 99% પૈસા પાછા બેંકોમાં જમા થઈ ગયા. એ ન કે ન પ્રકારેણ. હવે મુદ્દો એ છે કે ટીકાકારો એમ કહે છે કે જો 99% પૈસા તો પાછા આવી ગયા તો આમાં કાળું દાણું ક્યાં ઝડપાયું? પણ દર્શક મિત્રો, આપણે સમજવાની એ જરૂર છે કે જે કાંઈ નાણું તમારું પાછું જમા થઈ ગયું એટલે એ કાળું ધોળું નથી થઈ જતું. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ. આજે બેંકમાં પૈસા જમા કરવાને કારણે જ આજે તમારા પૈસા દૂધે ધોયેલા ચોખ્ખા થઈ જાય એમ જો તમે માનતા હો તો ઇટ ઇઝ ટોટલી રોંગ. અત્યારે આવકવેરા ખાતાનું એક ઓપરેશન ક્લીન મની OCM જે મોટા પાયે ચાલી રહ્યું છે અને જેને કારણે એ લોકો ઘણું બધું ડિટેક્ટ કરી શક્યા છે અને હજી આ જ શ્રેણીમાં જઈએ તો આગળ થશે. ઇનફેક્ટ કેટલી બધી શેલ કંપનીઝ આમાં બહાર આવી કે વિક્રમ, જેને કારણે યુ નો વી હેવ બીન રીડિંગ ઇન ધ પેપર્સ યુ નો કે લોકોની આંખ ઉઘડી જાય. પણ મુકેશભાઈ, આ આખો જે મુદ્દો આપે કયો, નોટબંધીને લઈને, બ્લેક મનીને લઈને સરકારના જે સ્ટેપ્સ હતા અને હવે જે આખું આ શેલ કંપનીનું નેટવર્કને પણ સરકારે આ રીતના લાવ્યું છે. પણ બીજો એક મુદ્દો અહીંયા ખાસ કરીને એ ચર્ચામાં છે કે અર્થતંત્રને શું ફાયદો થયો. ચોક્કસ અર્થતંત્રને હું એમ કહીશ કે શું નુકસાન થયું. લેટ અસ બી વેરી ઓનેસ્ટ. યસ, જે લોકો રોકડના વ્યવહારોમાં મોટા પાયે ધંધા કરતા હતા ચોક્કસપણે એમને અસર પહોંચી છે. શા માટે? કારણ કે જે મોટા મોટા મોલની અંદર આજે નોટોની થોકડીઓ ત્યાં ફેંકે અને એમ કહે કે અમારે આ મોંઘી ઘડિયાળ ખરીદવી છે, અમારે આ જરજવેરાત ખરીદવું છે, આ વ્હાઇટ ગુડ્સ લેવા છે, અથવા તો હોટેલોની અંદર ને બીજે બધે એક બેફામ જેને કહે કે વલ્ગર સ્પેન્ડિંગ ઓફ મની થતું હતું, તો એના ઉપર અંકુશ આવ્યો. એટલે સ્વાભાવિક રીતે એ વર્તુળમાં જે લોકો ને અસર પહોંચતી હતી ચોક્કસ પહોંચી છે. પરંતુ બીજી તરફ જો તમે વિચારો તો અર્થતંત્રના સંદર્ભમાં હું એવું માનું છું કે આજે આજે જે પૈસા બેંકોમાં જમા થયા એમાંના કેટલા બધા નાણાં તો વર્ષોના વર્ષો સુધી એણે બેંકોના ક્યારેય દર્શન જ કર્યા નહોતા. એટલે ધોઝ વર મૂવિંગ એઝ કેશ ઇન ધ પેરેલલ ઇકોનોમી. લોકોના ઘરની તિજોરીઓમાં, પટારાઓમાં બધે એ પૈસા લોક થયેલા હતા. હવે એ નાણાં જ્યારે બેંકોમાં આવ્યા એટલે અર્થતંત્રમાં આવ્યા, બેંકોમાંથી એ જુદા જુદા, આજે તમે જુઓ સ્ટોક માર્કેટ જુઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ જુઓ, એ બધે એનું ઇન્વેસ્ટમેન્ટ થયું. તો એને કારણે આજે આપણે એ પણ જોઈએ છીએ કે એક વર્ષની અંદર આવકવેરા ભરતા કરદાતાઓની સંખ્યામાં પણ આપણને વધારો થતો જોવા મળ્યો છે અને હજુ મળશે. કેમ? કારણ કે જે લોકોના એ નાણાં હતા હવે વેન દે આર બેક ઇન ટુ ધ મેઇન સ્ટ્રીમ ઇકોનોમી એની જે ઇન્કમ થશે દે વિલ હેવ ટુ રિપોર્ટ. એટલે કદાચ માની લો કે એ ડિવિડન્ડ સ્વરૂપે હોય તો એમને ટેક્સ ના ભરવાનો હોય, પણ કંપની જે છે એ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાં આજે આપશે. એટલે વન ઓર ધી અધર વે યુ નો અર્થતંત્રને તો ચોક્કસપણે આમાં ફાયદો થવાનો છે. એટલે વોટ પોઝિટિવ, ધ બિગેસ્ટ પોઝિટિવ આઈ સી ઇઝ કે આપણા દેશની અંદર જે બિલકુલ સુષુપ્ત એવી ઘણી મોટી સંપત્તિ હતી, આઇડલ વેલ્થ હતી, એ આઇડલ વેલ્થ વિક્રમ હેઝ કમ ઇન ટુ ધ મેઇન સ્ટ્રીમ ઓફ ધ ઇકોનોમી.
તો આ એક સૌથી મોટો અર્થતંત્રનો ફાયદો છે. પણ નોટબંધીને લઈને એક બીજો મુદ્દો છે કે આપણે આજે ગંભીર મુદ્દાઓની તો વાત કરી રહ્યા છે, પણ કેટલાક લાઇટર નોટ્સ ઉપરના પણ કેટલાક ટોપિક્સ રહ્યા છે જે પણ નોટબંધી દરમિયાન આપણને ખાસ સાંભળવા મળ્યા છે, તો એ કયા છે? વેલ, લાઇટર વેઇનમાં તો એમ કહું કે હું મારા વાર્તાલાપોમાં પણ નોટબંધી પછી કહેતો હતો, કદાચ વિક્રમ આપણે એકવાર આપણા શો પર પણ વાત કરી, કે આપણે પેલા સ્વિસ બેંક એકાઉન્ટની વાત કરીએ છીએ ને, સ્વિસ બેંક એકાઉન્ટ એટલે તમે જે નાણાં કોઈક ને કોઈક કારણસર કોઈકનાથી છુપાવ્યા હોય તે. હવે એક વાત તો આ નોટબંધી પછી જાહેર થઈ ગઈ કે ભારતમાં મોટાભાગના ઘરોમાં ઘરે ઘરે સ્વિસ બેંક એકાઉન્ટ્સ છે. તમે કહેશો કેમ? કારણ કે આ 7 નવેમ્બરે રાત્રે પેલા ઘરની ગૃહિણી હોય એ એમ કહે એના પતિદેવને કે ભાઈ યાર, ઘર ચલાવવા માટે પૈસા નથી, તમે કંઈ આપતા નથી, મારે શું કરવું, આમ છે તેમ છે, આ આપો તે આપો. અને 48 કલાકની અંદર એ જ ગૃહિણી પોતે શાંતિથી આવીને પતિદેવ પાસે આમ મૂંઝાતી મૂંઝાતી એમ કહે કે ભાઈ મારે કંઈક ડિસ્ક્લોઝર કરવું છે, આ મારા બધા કબાટમાંથી કવરો નીકળ્યા છે, મેં સાચવી રાખેલા, હવે એનું શું કરવાનું. એટલે હું હસતા હસતા એમ કહેતો કે અ લોટ ઓફ વોલન્ટરી ડિસ્ક્લોઝર કેમ અબાઉટ, પણ આપણા અર્થતંત્ર માટે દેટ વોઝ અ ગુડ થિંગ. કારણ કે જે આઇડલ મની હતી, અને મને લાગે છે કે એક બહુ જ પોઝિટિવ અને રચનાત્મક પગલું જે તે વખતે પણ સરકારે લીધું, આપણે ખૂબ એની ચર્ચા પણ કરી હતી, કે 2.5 લાખ રૂપિયા સુધી જે લોકોએ એમના ખાતામાં નાણાં જમા કરાવ્યા અને આ જ દિવસ સુધી 1 વર્ષ થયું એવા કોઈ આપણા કેસ વિક્રમ ધ્યાનમાં આવ્યા નથી, કે જેમાં તમે જુઓ તો લોકોને ટેક્સ ટેરરિઝમની વાત કરે છે, કોઈ મુશ્કેલી કે મૂંઝવણ થઈ હોય. ટેક્સ ટેરરિઝમ જો તમે શબ્દ પ્રયોગ કરવા માગતા હો તો ચોક્કસપણે હું એમ કહીશ કે જે આ શેલ કંપનીઝ, અને તમે જુઓ એક એક કંપની આજે એક કેસમાં તો એક ડમી કંપનીના 2,134 જેટલા તો બેંક એકાઉન્ટ્સ હતા અને 10,200 કરોડ જમા કરીને ઉપાડી લેવામાં આવ્યા. હવે જો આ પ્રકારનું હજારો કરોડોનું કૌભાંડ ચાલ્યું હોય, કારણ કે આપણે કળિયુગમાં જીવીએ છીએ, એટલે જુઓ કે આ જે આખો ડિમોનેટાઇઝેશન પાછળના કેટલાક આશયો પણ જે સર્વ ન થઈ શકે એનું કારણ એ હતું કે પૈસા પાછલા બારણેથી બેંકોમાંથી પણ નીકળી ગયા. પણ હવે ઇટ્સ યુ નો યુ કુડ નોટ હેલ્પ ઇટ, કારણ કે ત્યાં પણ યુ નો ધ હ્યુમન ડેવિલ માઇન્ડ વર્ક્સ, હ્યુમન નેચર, એક કરપ્શનને તમે ટોટલી તો બ્લોક કરી જ ના શકો. એક્ઝેક્ટલી. પણ એટલે એમ કે કોઈ એમ કે ભાઈ આ ડિમોનેટાઇઝેશન થયું એટલે જાણે ભ્રષ્ટાચાર નાબૂદ થઈ ગયો, તો એ વાત ખોટી છે. દેટ ઇઝ નોટ ધેર. એવી જ એક બીજી વાત પણ જો કદાચ મને લાગે છે કે લોકોને ઠીક ઠીક એવી મુશ્કેલીઓ પણ પડી વિક્રમ થોડોક સમય માટે, કે અઠવાડિયે 24,000 રૂપિયા જ મળે. પણ મને કેટલા બધા લોકો, દર્શક મિત્રો તમને પણ આ અનુભવ થયો હશે, કેટલા બધા લોકો એમ સ્વીકારતા થઈ ગયા કે સાલું આપણે તો ક્યારેય વિચાર્યું નહોતું પણ 24,000 રૂપિયામાં પણ ઘર તો ચાલી શકે છે. એટલે લોકોને એ પણ ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે પૈસા જ્યારે હાથમાં હોય ને ખાસ કરીને લૂઝ મની હોય, કારણ કે આઈ સે બ્લેક મની સ્લેક મની, એને પાંખો આવી જાય છે, એટલે એવા સ્લેક મની ઉપરનો આ અંકુશ પણ જે ડિમોનેટાઇઝેશન થકી આવ્યા, મને લાગે છે કે આ થોડીક હળવી પણ ખૂબ મહત્ત્વની પાયા અને ચાવીરૂપ બાબતો હતી. બિલકુલ મુકેશભાઈ, આ મુદ્દાઓ તો છે જ, પણ સાથે હવે ટેક્સને આધારિત આને શું અસરો રહી, કરવેરા આયોજનના ફ્રન્ટ ઉપર શું ઇમ્પેક્ટ રહી, આપણે અત્યાર સુધી નોટબંધીને લઈને જે ઓવરઓલ પર્સપેક્ટિવમાં જે અસર આવતી હતી એની ચર્ચા કરી, પણ મુકેશભાઈ હવે જે નોટબંધી બાદ આપણે સૌથી વધારે ટેક્સ પ્લાનિંગમાં આપણે આ મુદ્દાને ઘણી વખત ચર્ચા કરી હતી, એ જ મુદ્દાઓને ફરીથી આપણે વાત કરીએ તો નોટબંધી બાદ આવકવેરાના ફ્રન્ટ ઉપર જે સુધારો આવ્યા છે એનું એક જો ઓવરવ્યૂ જોઈએ તો શું રહ્યું? બિલકુલ વિક્રમ, આ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે 8 નવેમ્બર પૂર્વે અને ત્યાર પછીની જે આવકવેરાને લગતી અનેક જોગવાઈઓમાં જે સુધારા આવ્યા છે અને ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષથી જે અમલી પણ બન્યા છે એવા સુધારાઓનું વિહંગાવલોકન એ ખૂબ મહત્ત્વનું છે.
તો એમાં સૌથી પહેલો મુદ્દો જો હું કહીશ તો એ છે કે સરકારનું જે ફોકસ છે એ કેશલેસ તો પોસિબલ નથી પણ લેસ કેશ ઇકોનોમી, એટલે એમ કે ભાઈ તમે રોકડની અંદરના જે તમારા વ્યવહારો છે ને ખાસ કરીને ધંધાકીય વ્યવહારો હોય એના સંદર્ભમાં તો ચોક્કસપણે દેર મસ્ટ બી અ રિસ્ટ્રેન્ટ, એને લક્ષ્યમાં રાખતા સરકારે આવકવેરાના કાયદાની કલમ જે એક 40A કહેવાય છે અને પેટા કલમ 3 એટલે સેક્શન 40A સબસેક્શન 3 એમાં એમણે બે મહત્ત્વના સુધારા કર્યા અને ચાલુ નાણાકીય વર્ષથી જે અમલી બન્યા છે તે અનુસાર એક તો તમે રોકડમાં જે મહેસૂલી સ્વરૂપી એટલે રેવન્યુ ખર્ચ જેને કહીએ કે તમારો રેગ્યુલર બિઝનેસ એક્સપેન્ડિચર એ 20,000 રૂપિયાથી વધારે એક દિવસમાં કર્યો હોય તો એ ખર્ચ કોઈ એક પાર્ટીને તમે પેમેન્ટ કર્યું હોય ફોર એનીથિંગ યુ નો વિચ યુ આર ક્લેમિંગ એઝ અ બિઝનેસ એક્સપેન્ડિચર, ખરીદી હોય, કોઈ તમે સેવાનો લાભ લીધો હોય અથવા તો કોઈ ચૂકવણી કરી હોય જેને તમે ધંધાકીય ખર્ચ તરીકે બાદ માંગો છો, તો એમાં અગાઉ 20,000 રૂપિયાની જે લિમિટ હતી એને ઘટાડીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. એ ખાસ ખ્યાલમાં રાખશો કે 10,000 રૂપિયાથી વધારે તમે જો કોઈ પણ ખર્ચ રોકડમાં કર્યો હશે, ભલે તમે એમ કહેશો કે અમારી ધંધાની કેશમાંથી મેં ખર્ચો કર્યો છે, તો પણ તમને એ મજરે મળશે નહીં, એ ખ્યાલમાં રાખવાનું છે. આ ઉપરાંત અગાઉ આ પ્રકારની ક્યારેય જોગવાઈ નહોતી કે તમે કોઈ વસ્તુ સ્વરૂપી એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર મૂડીરૂપી ખર્ચ ખરીદી વસ્તુ સ્વરૂપી ખરીદી માટે મૂડીરૂપી ખર્ચ કર્યો હોય તો દર્શક મિત્રો એના સંદર્ભમાં તમને ઘસારાનો લાભ મળે છે. તો આ જે અગાઉ કોઈ પણ નિયંત્રણ નહોતું એમાં એક મહત્ત્વનો સુધારો કરીને એ લાવ્યા છે કે દાખલા તરીકે તમે 25,000 રૂપિયાનો ફોન આજે રોકડેથી ખરીદ્યો, તમે ધંધા માટે ખરીદ્યો છે અને તમે કહો કે હું આના ઉપર ઘસારો મજરે લઈશ, પણ તમને ઘસારો મજરે મળશે નહીં. કેમ? કારણ કે 10,000 રૂપિયાથી વધુ રકમની કોઈ પણ મૂડીરૂપી ચીજ વસ્તુની ખરીદી કે તમે ખર્ચ કર્યો હોય તેના સંદર્ભમાં તમને ઘસારાનો લાભ કે જેને જ્યાં ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ મળવા પાત્ર હોય તો એ બેમાંથી કોઈ પણ લાભ તમને આવકવેરાના કાયદા હેઠળ મળશે નહીં. એટલે વિક્રમ, આ એક ખૂબ મહત્ત્વનો સુધારો છે. સાથે મુકેશભાઈ, આ રોકડના જે ખર્ચની વાત કરી, આના ઉપર જે આના સિવાયના પણ બીજા કેટલાક રિસ્ટ્રિક્શન આવ્યા છે, તો એ જોગવાઈઓ કઈ રહી છે અને આના ઉપર રોકડ ખર્ચ ઉપર આ રિસ્ટ્રિક્શન મૂકવાથી શું ફાયદો? એકચ્યુઅલી તો વિક્રમ, આ બીજી જોગવાઈઓ પર જઈએ તે પહેલાં મને લાગે છે કે આપણે આ ટેક્સ પ્લાનિંગના કાર્યક્રમમાં આપણા દર્શક મિત્રોને બિલકુલ અપ ટુ ડેટ ન્યૂઝ આપતા રહીએ છીએ અને માટે મારે ખાસ આપણા દર્શકોને જેમને આ મુદ્દો સ્પર્શે છે એમના લાભાર્થે એક 3 નવેમ્બર 2017 એટલે આજથી કેટલાક દિવસ પહેલાંનો જ એક CBDT એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસનો ખૂબ મહત્ત્વનો પરિપત્ર છે, જેમાં સર્ક્યુલર નંબર 27 ઓફ 2017માં આ જે આપણે 10,000ના ખર્ચની વાત કરી એના સંદર્ભમાં જ એક મોટી મૂંઝવણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખેડૂતો કે જે લોકો ખેત પેદાશોનું વેચાણ કરતા હોય છે. હવે આજે તમે સમજો કે એ ખેત પેદાશોનું વેચાણ કરીને એમની પાસેથી ખરીદી કરનાર આજે જે લોકો હોય, ટ્રેડર્સ હોય કે બીજા વેપારીઓ હોય, એ લોકોને માટે પ્રશ્ન એ થતો હતો કે જો એ 10,000 રૂપિયાથી વધારે રોકડમાં ખરીદી કરે તો એ ખર્ચ એમને મજરે મળે નહીં. એટલે એ પેલા ખેડૂતને કહે કે ભાઈ તારે ચેક લેવો પડશે. ગામડાનો ખેડૂત છે, એને આજે ચેક કે ડ્રાફ્ટ કે બધાની અનેક મુશ્કેલીઓ હોય, તો આવા કેસમાં એક રાહત આપવાના સંદર્ભમાં એક જે તાજેતરમાં જ મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કલમ 40A3ની જોગવાઈના જે નિયત અપવાદો છે એ અપવાદોની યાદીમાં જે ખેડૂતો હોય એ પોતાના ખેત પેદાશોની જે વેચાણ કરતા હોય તો એ વેચાણના સંદર્ભમાં ખરીદી કરનાર જે શખ્સ છે એના માટે આ 10,000નું નિયંત્રણ લાગુ પડશે નહીં અને એવા કેસોમાં 10,000ને સ્થાને 2,00,000 રૂપિયાનું નિયંત્રણ અમલમાં રહેશે. કારણ કે
જે તમે કહ્યું એક બીજી પણ એક મહત્ત્વની જોગવાઈ છે જેની હું સમજ આપીશ. એક સેક્શન 269 ST હેઠળ 2 લાખ રૂપિયા સુધી આજે તમે આવી રોકડમાં ઓન્લી ફોર એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ તમે જો ચૂકવણી કરી હશે તો કોઈ વાંધો આવશે નહીં. એટલે જે રકમ સ્વીકારનારને એટલે ખેડૂતને વાંધો નહીં આવે અને ચૂકવણી કરનાર જે વેપારી હશે એને એ 2 લાખ રૂપિયા સુધી ધંધાકીય ખર્ચ તરીકે પણ મળશે. એને એના સંદર્ભમાં ખેડૂતે પણ એનો પાન નંબર કે એનું ફોર્મ 60 કે કોઈ ભરવાની જવાબદારી નહીં રહે. તો આ એક ખાસ કરીને આપણા ગુજરાતના અને બીજા અન્ય ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે વિક્રમ, એને માટે આ બહુ મહત્ત્વની જોગવાઈ છે. ઓકે, આ સિવાય બીજો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે જે 2 લાખથી વધુની રોકડની વાત કરી તો આપણે આ ખેત પેદાશો માટે વાત થઈ, પણ એ સિવાયના વ્યવહારોની અંદર 2 લાખની રોકડ માટેનો શું નિયમ? વિક્રમ, આ મેં જે કહ્યું કે અગાઉ તમે મોલમાં જઈને કોઈ પણ ટીવી છે 5 લાખ રૂપિયાનું આજે હોય તો તમે ખરીદી શકતા હતા, કોઈ પણ સોનાનો સેટ હોય, કોઈ કિંમતી ઘડિયાળ હોય, તો યુ નો યુ કુડ સ્પેન્ડ એની અમાઉન્ટ ઇન કેશ. અને એને કારણે આ જે એક આખી કેશ સ્પેન્ડિંગને કારણે આ જે બ્લેક મનીનો આખો ઉપયોગ, અને ખાસ કરીને આપણે જોઈએ તો જે પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન્સ પણ થાય, તો પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન્સમાં પણ આવા જ મુદ્દાઓ આવતા હતા. એટલે એને લક્ષ્યમાં રાખતા સરકારે એક 269 ST કરીને એક નવી કલમ જે દાખલ કરી, એ કલમ અન્વયે હવે જોગવાઈ એવી કરવામાં આવી છે કે જો હું એમ સમજો કે ચૂકવનાર તો પોતે કેશ ચૂકવે, ઇવન એના ખાતામાંથી ઉપાડીને કેશ ચૂકવતો હોય, પણ જે માણસ કેશ સ્વીકારે છે તો જો એ 2 લાખથી વધુ રકમની કેશ સ્વીકારે તો આવી સ્વીકારવાના સંદર્ભમાં એને જેટલી રકમ 2 લાખથી વધુ એણે એક્સેપ્ટ કરી હોય તો એ તમામે તમામ રકમના સંદર્થમાં 100% દંડ થશે. એટલે આજે એમ સમજો કે તમે 5 લાખ રૂપિયાનો કોઈ સોનાનો સેટ, તમે જ્વેલર છો અને તમે કોઈને વેચ્યો અને પેલા એ તમને 5 લાખ કેશ આપ્યા, તો તમે 5 લાખ કેશ સ્વીકાર્યા, તમે કહો કે હું આનું બિલ બનાવીને મારા ખાતામાં જમા કરીશ, તો પણ 5 લાખ સ્વીકાર્યા કેશ એટલે તમને 100% 5 લાખનો દંડ થશે. એટલે આ બાબત દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો. અને પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન્સમાં તો જે એક 269 SS કરીને જે કલમ છે એમાં તો આ સુધારો 2 વર્ષ પૂર્વે આવી ચૂક્યો હતો, અને એ ખ્યાલમાં રાખશો કે એમાં તો 2 લાખ રૂપિયા પણ નહીં, એમાં તો માત્ર 20,000 રૂપિયાની લિમિટ લાગુ પડે છે. એટલે આજે તમે કોઈ પણ મિલકતનું વેચાણ કરતા હો, ઘણીવાર આપણે શું કરીએ કે મિલકત વેચીએ ત્યારે કોઈ ઉત્સાહમાં ને ઉત્સાહમાં આવીને કે સાહેબ આ 50,000 રૂપિયા મારા રોકડા રાખી લો અને આપણે એને ડીલ પેટે બાનાકત પેટે એડજસ્ટ કરજો. હવે 50,000 રૂપિયા તમે રોકડા સ્વીકાર્યા છે, 50,000 રૂપિયાનો સીધો દંડનો ચાંદલો તમને લાગી જશે એ ભૂલશો નહીં. બિલકુલ મુકેશભાઈ, એક બીજો મુદ્દો અહીંયા ખાસ કરીને અત્યારે આપણે જોયો તો ઇલેક્શનનો ટાઈમ ચાલી રહ્યો છે, ચૂંટણીના માહોલની અંદર રાજકીય પક્ષો દ્વારા ઇલેક્શન ફંડ જે સ્વીકારવામાં આવે છે એના અંગેની પણ કેટલીક જોગવાઈઓમાં ફેરફાર થયા છે. બિલકુલ વિક્રમ, આજે ઇલેક્શનનું ફંડિંગ કહીએ, ઇવન જે ધર્માદા સંસ્થાઓ છે એ લોકોને જે દાન આપવામાં આવે છે એના સંદર્ભમાં પણ આ રોકડના જે વ્યવહારો ત્યાં આગળ ખૂબ પ્રચલિત હતા અને માટે કાળું નાણું ત્યાં આગળ ખૂબ હરતું ફરતું હતું. એને લક્ષ્યમાં રાખતા અગાઉ જે એક આવકવેરાના કાયદાની કલમ છે સેક્શન 13 A 13A હેઠળ રાજકીય પક્ષોને એમની આવકની જે કરમુક્તિનો લાભ આપવામાં આવે છે એના સંદર્ભમાં જે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે એ સંબંધે અગાઉ જે મર્યાદા હતી કે 20,000 રૂપિયાથી વધુ રકમ જો તમે ફંડ ઇલેક્શન ફંડમાં કે કોઈ પણ સ્વરૂપે દાન તરીકે સ્વીકારી હોય તો એ સંબંધી તમને કરમુક્તિનો કોઈ લાભ મળશે નહીં, ઇટ વિલ બી ટેક્સેબલ. તો એ જોગવાઈમાં જે 20,000 રૂપિયાની લિમિટ હતી એને ઘટાડીને 2,000 રૂપિયા કરવામાં આવી છે. એટલે હવે રાજકીય પક્ષો જો 2,000 રૂપિયાથી વધારે રોકડમાં એ લોકો ઇલેક્શનનું ફંડ સ્વીકારે તો દે વિલ બી
રિક્વાયર્ડ ટુ પે ટેક્સ ઓન ધીસ. આ વાત એમણે ખાસ ખ્યાલમાં રાખવાની છે. એવી જ રીતે આજે જે ધર્માદા સંસ્થાઓ છે, તો એ ધર્માદા સંસ્થાઓને અપાતા દાનના સંદર્ભમાં પણ જે દાતાઓને આપણે જાણીએ છીએ કે કલમ 80G નો લાભ મળે છે, એના સંદર્ભમાં જોગવાઈ એ સુધારો કરવામાં આવ્યો છે કે હવે જો તમે 2000 રૂપિયાથી વધારે કોઈને રોકડમાં તમે દાન આપશો, તો એ સંસ્થા કલમ 80G ની માન્યતા એને મળેલી હોય તો પણ એ તમને કોઈ એના સંદર્ભમાં લાભ મળી શકશે નહીં ફોર ડિડક્શન. એટલે જો તમારે દાન આપવાનું હોય ને 2000થી વધારે હોય અને આવકવેરા કપાતનો લાભ જોઈતો હોય, તો ઇટ મસ્ટ બી બાય ચેક ઓર ડ્રાફ્ટ ઓર ઈ પેમેન્ટ. બિલકુલ. તો મુકેશભાઈ, ઓવરઓલ જો આપણે વાત કરીએ તો નોટબંધી બાદનો જે સિનારિયો આવી રહ્યો છે એ એક મજબૂત અર્થતંત્ર તરફનો કહી શકાય? જરૂરથી ધીમે ધીમે પણ આપણે ચોક્કસપણે આગળ વધી રહ્યા છીએ. અને મને લાગે છે કે કોઈ પણ યાત્રા એ એક એક ડગલાથી આગળ વધે છે. એટલે લેટ અસ લુક એટ ધી પોઝિટિવ્સ. વિક્રમ, આજે એક વર્ષ થઈ ગયું, પણ આપણે આ એક વર્ષની અંદર આપણને પડેલી અગવડો સગવડોનો વિચાર કર્યા કરતાં આનો આગામી સમયની અંદર આપણને લાભ થવાનો છે અને થશે એ વાત નિશ્ચિત છે. કારણ કે પેકેજ ઓફ મેજર્સ, આમાં GST પણ એની ભૂમિકા ભજવી છે. હજી એક બહુ મોટો કાયદો એ લોકોએ બેનામી સંપત્તિનો પણ જે ઘડ્યો છે એનો પણ જે અમલ કરવામાં આવશે, તો આઈ થિંક ધી સિરીઝ ઓફ મેજર્સ શુડ ટેક ધી ઇકોનોમી. ચોક્કસ, આના ઉપર આપણે કદાચ આગળ હજુ પણ ચર્ચા કરવી પડશે, પણ આજના દિવસની આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.